में मम्मी ने लखव पड़ी गयो के इस ते थी मु भणी सकी नहीं आठ ज भणी घर नु काम कोण करे सातमा पछी छोड़वानु कारण तो बीजू कई नहीं पण अमारी घर नी परिस्थिति वीक हती साहेब एना लीधे एम कमे सातमा धोरण सुधी भणाई पासु लाखवड जवा माटे एकली होय एटले एना हंगात बीजो कोई रस्तामो हंगात ना होवाथी એમ કે મેં લોબુ ભણવાનું વિચારી નહીં પછી ઘરનું કામ બહુ હતું અને સ્કૂલ બહુ દૂર હતી એટલે છોડી દીધું અમારી પરિસ્થિતિ વી કહેતી એટલે અમે નતા ભણાવતા ખોટું લે બોલું છોડી દીધું તો એટલે મારા બાળકો ને ના હતા બરોબર હું મજૂરીએ જઉં રાખો કુડ આર્થના ખેતરમાં કે મારા કના વરણ મેલીને જવાનું હવે મજૂરીએ ના જઉં તો બાળકો શું ખાય એટલા માટે મેં છોડાવી તું છ વર્ષ થઈ પછી બેન અમારા પારુલ બેન આવ્યા એમનો વાહમો બધા આવ્યા પછી મને કીધું કે તમે કેટલું કે તમારે દસમાની એક્ઝામ આપી હું તો ગભરાઈ જેમ કીધું ના દસમાની એક્ઝામ ના આપવાય આઠ ભણી હું દસમાની એક્ઝામ ડાયરેક્ટ કેવી રીતે આવી જાય સમાજ માટે છોકરી માટે સારું અત્યારના કોઈ મા બાપ બહાર ભણવા ના મોકલે છોકરીઓને અને એ મહેલામાં મહેલામાં તો સારું અમારે નજીક પડે અને બપોરનો સમય સારો અમારું કામ બધું પતી છે અને બપોરે મેં નવડા હોય તો અમે ત્યાં જઈ શકીએ અમે પહેલા જ ગયા તો અમને થોડું આમ ભારે લાગતું હતું ભણવાનું કેમ અમે ત્રણ વર્ષ લગી છોડી દીધું ને તો એમને તો નહોતું આવડતું પછી ફેકલ્ટી આવીને અમને ઘણું બહુ શીખવાડ્યું હતું બે ત્રણ મહિના અમે સરવાળા બાદ બાકીને એવું શીખતા હતા પહેલાં તો અમે જે બધું ભૂલી ગયા હતા એ બધું પછી અમને યાદ આવી ગયું વધતા કાના દાખલા ભાગા કાના દાખલા કણે સારું જ શીખવાડો અમને ના આવડે ને તો બીજી વારે શીખવાડો બીજી વારે ના તો ત્રીજી વાર દસ વખત શીખવાડો પણ આવડી જાય તો પ્રથમે અમને મફત જ્ઞાન આપ્યું તો અમે એમનો લાઇબ્રેરી કરીને છોકરાઓને સારી રીતે શીખવાડીને અમે એમનો હેલ્પ કરી શકીએ ને તમે ભણો જ અમે નહીં ભણ્યા તો અમને ખબર હ તારું જીવન સુધાર તારે કો તું અમે તો મજૂરી કરીએ તમે નહીં કરી શકો હ અમન કશું કોઈ ટોકી શકતા મારા ઘરમાં મારા બે ભાઈ કે બે રે તું તો આઠ જ ભણી સાન મને બે રે અમન કોઈ કશું નહીં કહી શકે હું કહીશ હું પણ દસ ભણ્યું અમે પાસ થઈ જઈશું